आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ, હું છું આપની સાથે માનસર હોય. તો 26 જૂન એટલે કે ડ્રગ્સ વિરોધી દિન અને આવા નશીલા પદાર્થની ઉજવણી નિમિત્તે વડોદરા શહેરમાં બાઇક રેલી યોજાઈ. 26 જૂનને વિશ્વ ડ્રગ્સ દિવસ વિરોધી દિન તરીકે ઉજવવામાં આવે છે. તેમની ઉજવણી અને લોકોને નશીલા પદાર્થો સામે જાગૃત કરવા વડોદરામાં સોમવારે સવારે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. ડ્રગ્સનું દૂષણ યુવાધનને ખોખલું કરી રહ્યું છે, ત્યારે સમાજને ડ્રગ્સના દૂષણ સામે જાગૃત કરવા 26મી જૂનના દિવસે વિશ્વ ડ્રગ્સ દિનની વિરોધી દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ ડ્રગ્સ વિરોધી દિન નિમિત્તે વડોદરામાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું. કમાટી બાગ ગેટ નંબર 2 પાસેથી ડ્રગ્સ સામે જાગૃતિ અર્થે બાઇક રેલી યોજાઈ, જે પ્રસંગે વિવિધ બાઇકર્સ અને પોલીસ ના જવાનો ના એ પણ આપણે ખબર છે કે એની પરિવાર ની શું પોઝિશન હોય. આજે આંતરરાષ્ટ્રીય દિવસ જે ડ્રગ અબ્યુઝના વિરુદ્ધમાં મનાવવામાં આવે છે, એ ઉપલક્ષમાં અમારી લડાઈમાં તમામ નાગરિકો જોડાય, તમામ સ્કૂલ કોલેજ જોડાય, એ જાગૃતિ લાવવા માટે બાઇકર રેલીના આયોજન કરવામાં આવ્યું છે. એમાં બાઇકરના ગ્રુપ, અમારા પોલીસના જવાનો અને પોલીસની મહિલાઓ, સી ટીમ, એ તમામ જોડાયા છે. અને મીડિયાના માધ્યમથી મેં તમામ નાગરિકોને, સ્કૂલના પ્રિન્સિપલ અને વિદ્યાર્થીઓને ફરીથી પ્રાર્થના કરું છું અને નિવેદન કરું છું કે આ બધી બહુ જ ખતરનાક છે. ડ્રગ્સ અમારા સમાજ માટે બહુ જ ખતરનાક છે, તો આપણે બધા તમામે સાથે મળીને એના વિરુદ્ધમાં લડવું જોઈએ. અને આપ કોઈ પણ જગ્યા આ બાબતની ઇન્ફોર્મેશન આપવા માંગતા હોય તો 100 નંબર ઉપર જાણ કરી શકો છો, સોશિયલ મીડિયા ઉપર પણ જાણ કરી શકો. અને આપ જાણ કરશો તો એનાથી આ લડાઈમાં અમને બહુ મદદ મળશે અને અમે વધુ અસરકારક તરીકે આ લડાઈ લડી શકશું. આજે વડોદરાના માનનીય મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ સંયુક્ત રીતે એક ડ્રગ વિરોધી રેલીનું આયોજન કર્યું. પોલીસ કમિશનરશ્રીનું જે આ આયોજન છે એ ખરેખર પ્રશંસનીય છે, કારણ કે ડ્રગ જેવા મહાદૂષણને નાથવા માટે સમગ્ર સમાજમાં જાગૃતિ લાવવી પડે અને જાગૃતિ લાવવાના જે વિવિધ પ્રયાસો હોય છે એ પ્રયાસો પૈકીનું એક આ બાઇકર્સ રેલી છે. બાઇકર્સ રેલીના ઉદ્ઘાટન સમયે જે રીતે માનનીય પોલીસ કમિશનરશ્રીએ કીધું કે આ માત્ર એક રેલીથી નથી પતતું, પરંતુ એક જાગૃતિ લાવવી પડે પરિવારની અંદર, સમાજની અંદર, અને આ દૂષણને સામે સંયુક્ત રીતે બધાએ લડવાનું છે અને ડ્રગ્સના દૂષણને વડોદરા જિલ્લો અને સમગ્ર રાજ્ય અને દેશમાંથી આપણે દૂર કરવાનું છે. આ પ્રસંગે હું વડોદરાના માન્ય પોલીસ કમિશનરશ્રી અને એમની સમગ્ર ટીમને અને એમાં ભાગ લેનાર તમામ બાઇકર્સ, જવાનો અને મીડિયાને અભિનંદન આપું છું. જય હિન્દ. 26 જૂન પ્રતિવર્ષ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ અબ્યુઝ એન્ડ ઇલિસિટ ડ્રગ ટ્રાફિકિંગ એટલે કે એન્ટી ડ્રગ ડે તરીકે ઉજવવામાં આવે છે. આજરોજ વડોદરા પોલીસ SOG ઓપરેશન, ક્રેકડાઉન ઓપરેશન્સ, ફેથ ફાઉન્ડેશન, કૃપા ફાઉન્ડેશન, સાયકલિંગ ઓટોમોટિવ બાઇકર્સ એસોસિએશન દ્વારા એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. અને એનો રૂટ આખો નક્કી કરીને સયાજીગંજ આપણે કમાટી ગાર્ડનથી એને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું આપણા કમિશનર સાહેબ દ્વારા. અને આ કાર્યક્રમનો આશય અને હેતુ એ છે, જે આ વર્ષનું થીમ છે પીપલ ફર્સ્ટ, એટલે આપણે લોકો જે એડિક્ટ્સ છે એના પર ધ્યાન આપીએ અને જે સ્ટિગ્મા છે, જે ડિસ્ક્રિમિનેશન એમના તરફ થાય છે એ આપણે હટાવીએ અને એડિક્શન એઝ અ ડિઝીઝ છે, એની ટ્રીટમેન્ટ અને એની સારવાર શક્ય છે એ મેસેજ આપવાનો પ્રયત્ન કરે છે. સાથે સાથે આપણે એ મેસેજ આપવાનો પ્રયત્ન કરીએ છીએ કે પ્રિવેન્શન ઇઝ ધ ઓનલી ક્યોર, એટલે એડિક્ટ્સ બને એના કરતાં આપણે સ્કૂલ્સ અને કોલેજીસમાં જઈને એડિક્શન દ્વારા જે નુકસાન થાય છે અને એડિક્શનમાં જો પડી જાય છે તો એ કેવી રીતના છોડી શકે અને હેલ્પ લઈ શકીએ એના માટે એક માહોલ ક્રિએટ કરીએ, એના માટે એક એન્વાયરમેન્ટ ક્રિએટ કરીએ, એ આશયથી આખા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સુઝન અનંત, કૃપા ફાઉન્ડ.